નવા ટોપિક સાથે. તો ચાલો શીખીએ આપણે નવો ટોપિક. ઓકે બાળકો, તો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફળોનું સમૂહ. અહીં આપણે ફળોનો સમૂહ દોરીશું. આ બાજુમાં તમારે 4 થી 5 ફળ દોરવાના છે તમારા પસંદના, અથવા તો તમે શાકભાજીનો સમૂહ પણ દોરી શકો છો. જો તમારે ફળોનો સમૂહ નથી દોરવો તો તમે શાકભાજીનો સમૂહ પણ દોરી શકો છો અહીં. એટલે તમારે એવા આ રીતે જ શાકભાજી એવાની ગોઠવણી કરીને એક સમૂહ બનાવવાનો રહેશે. તો શરૂ કરીએ આપણે ફળોનો સમૂહ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં હું તમને ફળોનો સમૂહ શીખવાડું છું. તો શરૂઆત કરીએ આપણે પાઇનેપલથી. તો સૌ પ્રથમ પાઇનેપલનું આપણે આ રીતે એક લંબગોળ આકાર આપી દઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે પાઇનેપલ, આમાં બધા ફળો કરતા મોટા મોટું ફળ છે પાઇનેપલનું આ ચિત્રમાં. તો એને આપણે પહેલા દોરી દઈએ. બાળકો, ચિત્ર મોટું દોરવાનો પ્રયત્ન કરજો, નાનું ચિત્ર સારું નહીં દેખાય. હવે પાઇનેપલ દોરાઈ ગયું, ત્યારબાદ અહીં આગળ આપણે એક એપલ દોરીશું. સફરજન સિમ્પલ છે, સફરજનનો શેપ પણ સી શેપ, ઊંડો સી શેપ. તો ઓકે, તો અહીં પાઇનેપલનો આકાર પણ દોરાઈ ગયો. સોરી, એપલનો. હવે અહીંથી આપણે શરૂ કરીશું ગ્રેપ્સ. તો ગ્રેપ્સના જે દાણા છે તે આપણે થોડા મોટા આકારમાં લઈશું, નાના નાના નહીં દોરવાના આપણે એને. અને જરૂરી નથી જે રીતે આપણે ચોપડીમાં આપ્યું છે આપણે પણ એ રીતે જ લઈશું. તમે થોડું એની અંદર ચેન્જીસ કરવો હોય તો કરી શકો છો. તો આ રીતે આપણે ગ્રેપ્સ પણ મોટી મોટી લઈશું. સિમ્પલ છે ને બાળકો, આ દ્રાક્ષનું ચિત્ર, સફરજનનું ચિત્ર, કેરાનું ચિત્ર એ તો આપણે નાના હતા ત્યારે શીખી જ ગયા હતા. એને બાળકો શીખ્યા હતા ને, તો હવે તો તમને અઘરું લાગવું જ નહીં જોઈએ આ બધા ચિત્રોને. સિમ્પલી આપણે ડ્રો કરી શકીએ. તો આ જે છે ગ્રેપ્સનું ચિત્ર, એને આપણે થોડું પાઇનેપલનો જે શેપ છે એના ઉપર લઈશું. આ રીતે ગ્રેપ્સનું ચિત્ર થોડું પાઇનેપલમાંથી લઈશું અને ત્યારબાદ આપણે આ પાઇનેપલની જે લાઈન ગ્રેપ્સમાં જાય છે તેને આપણે રબ આઉટ કરી દઈશું આ રીતે. હવે આ પાઇનેપલનું ઉપરનું જે પાંદરાવાળું પોર્શન છે તે તૈયાર કરીએ. પહેલાં વી શેપ આપી દઈએ. અહીંયા વીને આપણે ઉપરથી આ રીતે કર્વ આપીશું. ઓકે ફ્રેન્ડ્સ, પાંદરા પણ બહુ સહેલા છે. તો આ એના પાંદરા આપી દીધા. હવે આજે આપણે એક સરખું જે આપણે સર્કલ લાઈન લીધી છે, તો તમે ધારો તો એને થોડું ખાંચાવાળું પણ બનાવી શકો છો, અને સિમ્પલ રાખવું હોય તો તમે સિમ્પલ પણ રાખી શકો છો.
હવે આ રીતે થોડી કર્વ લાઈન આપવાની છે આમાં આપણે। તો આની અંદર થોડું ચેક્સ જેવી પેટર્ન આપણે કરીશું, એટલે ફરીથી આ સાઈડથી પણ એમ લાઈન લઈશું। આ રીતે હવે ફ્રેન્ડ્સ જ્યારે તમે કલર કમ્પ્લીટ કરો છો ત્યારબાદ તમે આની અંદર બ્લેક ડોટ્સ આપી શકો છો। પાઇનેપલમાં હોય છે ને એવા ડોટ્સ, એ રીતે। તો પાંદરાની વચ્ચે આ રીતે લાઈન છે તે દોરી દઈએ, દરેક પાંદરા વચ્ચે લાઈન છે તે। ઓકે, હવે પપૈયાનું ચિત્ર, પપૈયું ઉપર થોડું પાઇનેપલની ઉપરથી જશે તે પહેલા આપણે અહીંયા સંતરાનું દોરી દઈએ। તો સંતરું પણ આપણું અડધું જ છે, એક સર્કલ દોરી દઈએ સંતરા માટે। તો આ અડધું સંતરું બતાવવાનું છે અને પાઇનેપલનું બાકીનું પોર્શન આપણે ભૂસી કાઢીશું। અહીં મેં આખું સર્કલ એટલે હાફ સર્કલ જેવું દોરી દીધું છે અહીં, અને હવે એનું અહીં આગળ હું શેપ આપીશ થોડું રબ આઉટ કરીને એક સાઈડ પર આ રીતે। ફ્રેન્ડ્સ અને આ આપણું સંતરાનો અડધો પોર્શન બની ગયો છે। હવે નીચેનો ભાગ અત્યારે આપણે આમ જ રહેવા દઈશું, જ્યારે આપણે નીચે કેરા દોરીશું ત્યારે એને રબ આઉટ કરીશું। તો આ થઈ ગયું સંતરું। હવે પેલા કેરા દોરી દઈએ, તો કેરાને હું અહીંથી સ્ટાર્ટ કરીશ, એની ડાળખી અને દાંડી જે છે થોડું વાંકું ચૂકું કવ આપીશું આ રીતે। તો પરફેક્ટ શેપ જરૂરી નથી કે આની અંદર તમે જેની ડાળી છે એનો પરફેક્ટ શેપ આપી શકો, એ પરફેક્ટ હોતો જ નથી બાળકો। હવે કેરાને આપણે ઉપરથી આ રીતે લઈને થોડો કવ શેપ આપીશું, કવ શેપ આપીને આ રીતે, અને અહીંયા આવશે હાફ બનાના। તો ફરી બીજું બનાના લઈએ અહીંથી, એને પણ આ રીતે સેમ શેપ આપીશું આ રીતે। બીજું બનાના પણ થોડું હાફ રાખીશું, એને પણ આ રીતે સેમ શેપ આપીશું। અને આ પોર્શન આપણે આખો કમ્પ્લીટ કરીશું। તો અહીં આપણા બનાના પણ કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આને આપણે સંતરાનું પોર્શન આ, હવે આપણે જે એટલી એક્સ્ટ્રા ભાગ છે એને રબ આઉટ કરીશું, અધૂરો ભાગ છે એને કમ્પ્લીટ કરીશું।
तो फ्रेंड्स हवे आपणे आनी अंदर वॉटर कलर फिलअप करवानी शुरुआत करिए। तो सौ प्रथम पहले आपणे पाइनएप्पल में कलर लई लीए। तो पाइनएप्पल में आपणे येलो कलर करीशुं आखा में। तो आ येलो कलर तो शुरुआत करिए, धीरे धीरे शुरुआत करजो तमे बाळको, कारण के तमारी पासे आ वॉटर कलर बहु नवू नवू छे, एटले बहु ध्यानपूर्वक कलर करवानो रहेशे। तो ઝીણી ઝીણી બાબતો, જેમ કે અહીં સંતરાનો થોડો પોર્શન છે, સાચવીને ધીરેથી કરો, અને ત્યાં તમને નહીં ફાવતું હોય તો ત્યાં તમે ઝીરો નંબરનું બ્રશ પણ યુઝ કરી શકો છો। જ્યાં જ્યાં ઝીણી ઝીણી ઝીણા ઝીણો એકદમ બારીક કલર કરવાનો હોય ત્યાં તમારે ઝીરો નંબરનો બ્રશ તમે ઉપયોગ કરી શકો છો। તો તમે અહીં જ્યાં આપણે ગ્રેપ્સને અડધી પાઇનેપલમાં લીધી છે તો એ ભાગ છે ને ત્યાં બી બહુ જ સાવચેતીથી કરજો, કારણ કે થોડું કર્વ ને એવી રીતે આવશે। બોર્ડર પહેલાં કરી દો કે જેથી કરીને તમને તકલીફ નહીં પડે, પ્રોબ્લેમ નહીં થાય કલર કરવામાં। આ રીતે કલર થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ક્રેયોન્સ કલરથી ઇફેક્ટ આપવાની રહેશે, કારણ કે હજી તમે વોટર કલરનો વોટર કલરથી ડાયરેક્ટ શેડ આપવા માટે હજી તમે તૈયાર નથી થયા। તો આપણે વોટર કલર શેડિંગ પણ શીખીશું, કઈ રીતે આપણે વોટર કલરથી શેડિંગ આવા બધા ચિત્રોમાં કરી શકીએ। તો આની અંદર આપણે પહેલાં સાદો જ કલર કરીશું। તો અહીં પાઇનેપલને આપણે યલો કલર કમ્પ્લીટ કરી દીધો છે। હવે બે કલર એના પાંદરામાં હું લઈશ, પોપટી કલર અને લીલો કલર। તો પોપટી કલર અને લીલો કલર મારી પાસે રેડીમેડ છે, જો તમારી પાસે રેડીમેડ ના હોય તો તમે કલર બનાવી બી શકો છો। ગ્રીન કલરની અંદર થોડો યલો કલર કે વ્હાઇટ કલર નાખીને પછી તમે બનાવી શકો છો પોપટી કલર। તો એક સાઈડ પાંદરાની બધામાં બે બે સાઈડ છે, હું બંનેના વિરોધી સાઈડ એટલે કે ઓપોઝિટ સાઈડ આ રીતે પોપટી કલર કરી રહી છું। તો તમે પણ એ રીતે કરજો। તો ડાયરેક્ટ શેડ તો નથી તમે અત્યારે કરી શકવાના, માટે આ રીતે આપણે બે કલરનો યુઝ કરીશું। બીજામાં ગ્રીન કલર, તમે ઉતાવળ કરતા નહીં બાળકો, એકદમ શાંતિથી કોન્સન્ટ્રેશન રાખીને જ કલર કરજો જેથી સરસ કલર થાય। હું થોડું ઉતાવળમાં કરીશ, કારણ કે જો મારો વિડીયો લાંબો થશે તો તમારે જોવા માટે વિડીયો જોવા માટે પણ બોરિંગ લાગશે ને તમને, કે શું ટીચર બહુ લાંબો વિડીયો કરી દીધો, આટલો ટાઈમ બેસવું પડે છે અમારે, હે ને બાળકો, એટલા માટે હું થોડી સ્પીડમાં કલર કરીશ અને મને પ્રેક્ટિસ છે એટલે હું કરીશ, તમે મને જોઈને ના કરશો। તમારે થોડું શાંતિથી કોન્સન્ટ્રેશન રાખીને ધીરે ધીરે કલર ફિલઅપ કરવાનો છે। તો
અહીં પાઇનેપલની દાળીઓમાં પણ થઈ ગયો કલર. હવે નેક્સ્ટ કલર આપણે કરીશું ગ્રેપ્સમાં, અને ગ્રેપ્સમાં આપણને કલર જોઈએ છે પોપટી. મેં પણ પોપટી એકદમ લાઇટ લઈશું, માટે હું અહીં પોપટી કલરની અંદર વ્હાઇટ કલર એડ કરીને લાઇટ બનાવીશ કલરને. હવે થોડો વ્હાઇટ એડ કરીએ આપણે. આ રીતે વ્હાઇટ પાણી લેશું અંદર થોડું, અને એને મિક્સઅપ કરી દઈએ એટલે એકદમ લાઇટ પોપટી કલર બની જાય છે. જો બાળકો, સેમ આપણો ગ્રેપ્સનો જે કલર હોય છે એવો કલર બની ગયો છે. હવે ગ્રેપ્સમાં પૂરતા જઈએ. આની અંદર આપણને લાઇન દેખાય છે. ફાઇનલી આપણે આની અંદર બ્લેક સ્કેચ પેનથી આઉટલાઇન આપવાની છે, માટે તમે ગભરાશો નહીં કે આમાં તો કલર પૂરતા બધી ગ્રેપ્સની લાઇનો જતી રહી છે, પણ આપણે એમાં બ્લેક સ્કેચ પેનથી આઉટલાઇન આપવાની છે. પછી તમે પણ પહેલા મારી જેમ આવી રીતે આઉટલાઇન આપી દેજો કે જેથી ગ્રેપ્સ નો શેપ જળવાઈ રહે. બાળકો, આપણો આ કલર થોડો પતલો રાખજો, પતલો એટલે એટલો બી નહીં કે આપણને એકદમ પાણી જેવો થઈ જાય, થોડો પતલો રાખજો જેથી કરીને તમારી જે પેન્સિલની લાઇન છે ક્રેપ્સની તે આપણને દેખાય, અને પછી જ્યારે આપણે સ્કેચ પેનથી આઉટલાઇન આપીએ તો સરળતાથી એની આઉટલાઇન આપી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં ક્રેપ્સમાં પણ કલર કમ્પ્લીટ કરી દીધો છે. આપણે સ્કેચ પેનથી એની લાઇન આપીશું. નેક્સ્ટ એપલ. હવે એપલમાં આપણી વાત આપણે કરવાનો છે રેડ કલર. ઓકે ફ્રેન્ડ્સ, તો સફરજનમાં આપણે લાલ કલર કરીશું. લાલ કલર તો સૌ પ્રથમ અહીં હું લાલ કલર તમે ફ્રૂટ્સ ખાઓ છો ને બાળકો ઘરે? અત્યારે ફ્રૂટ્સ ખાવા જોઈએ, ઘણા ફ્રૂટ્સ ખાઓ. બજારમાં ઘણી બધા ફ્રૂટ્સ અત્યારે મળે છે, તો ફ્રૂટ્સ ખાતા રહેજો જેથી આપણી હેલ્થ સારી રહે. સફરજનની જે ડાળખી છે એમાં આપણે કઠ્ઠે કલર કરીશું. જ્યારે આપણે ચીકુમાં કઠ્ઠે કલર કરીશું ત્યારે એમાં આપણે કલર ફિલઅપ કઠ્ઠે કલર કરશું.
આવું નાની નાની વસ્તુમાંથી આપણે બે ત્રણ વખત બ્રશને વારંવાર કલરવાળું કરશું, ધોશું એવું નહીં કરીએ. કોઈ પણ એક કલર જે જે જગ્યાએ યુઝ થતો હોય ત્યાં પહેલાં કરી લેવો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બનાનામાં કલર કરી લઈએ, યલો કલર. તો મારી પાસે આ યલો કલર છે, હું યલો કલર કરી લઉં. અને આ બનાનાની પણ જે ડાળી છે એની અંદર પણ આપણે કથ્થઈ કલર જ કરવાનો છે, માટે એને પણ અત્યારે નહીં કરીશું. જ્યારે ચીકુમાં કથ્થઈ કલર કરીશું ત્યારે આપણે સાથે એમાં કરશું. અને થોડું જે કંઈ આની અંદર બનાનામાં શેડિંગ આપવાનું છે એ આપણે ક્રેયોન્સ કલરથી આપીશું. તો એ પણ હું તમને બતાવીશ કઈ રીતે આપણે ક્રેયોન્સ કલરથી શેડ આપવાનો છે. તો બનાનામાં પણ કલર આપણે કમ્પ્લીટ કરી દીધો. હવે પપૈયામાં આપણે જે પોપટી કલર બનાવ્યો હતો, ડ્રાગ ગ્રેપ્સનો કલર જે બનાવ્યો હતો એની અંદર થોડો વધારે એ વ્હાઈટ કલર એડ કરીશું અને વધારે લાઇટ કલર કરીશું. અને ત્યારબાદ આપણે એને જે આપણા ક્રેયોન્સ કલર છે એનાથી શેડિંગ આપશું. તો આને વધારે લાઇટ કલર કરી દઈએ, જે આપણે ડ્રાગ્સ માટે બનાવ્યો હતો કલર એમાં થોડો વધારે વ્હાઇટ કલર એડ કરી દીધો. અને થોડું પાણી એડ કરીને કલરને થોડો મીડિયમ કરી દીધો. હવે આની અંદર હવે આ કલરને આપણે થોડું જે બનાનાનો પોર્શન લીધો છે આટલો એમાં પણ કરીશું, કારણ કે બનાના જે છે એની પાછળ આ પપૈયું રાખવામાં આવ્યું છે, માટે થોડું આ પોર્શનને પણ ગ્રીન કરી દઈશું. ઓકે, તો આ કલર સુકાય પછી જ આપણે એની અંદર ક્રેયોન્સની ઇફેક્ટ આપી શકીએ. તો એના માટે આપણે આ કલરને સુકાવા દેવું પડશે. થોડો યલો શેડ હું આપવા ઈચ્છું છું આની અંદર, યલો કલર લઈને આ રીતે ઉપરથી. જો તમે કરી શકતા હો તો જ તમે કરજો, નહીં તો વાંધો નહીં. હવે નેક્સ્ટ કલર આપણે કરીશું ઓરેન્જ કલર. તો આની અંદર આપણે કરીશું ઓરેન્જ કલર. સંતરું છે ને એટલે એમાં આપણે ઓરેન્જ કલર કરીશું. થોડું સાચવીને આજુબાજુના ફ્રૂટ્સમાં જે કલર કર્યો છે એમાં ન જતો રહે કેસરી કલર,
તો એટલે સાચવીને કલર કરજો. તો ઓરેન્જ કલર પણ ફિલઅપ થઈ ગયો. હવે ફરી આપણે લેમન માટે યલો કલર, આપણે મોસંબી માટે યલો કલર લઈશું. તો મોસંબી પણ આપણે યલો કલરથી ફોડી દીધી. હવે ફાઇનલ ટચ છે આપણું બ્રાઉન કલર. બ્રાઉન કલર લઈ લઈએ અને શેમાં કરીશું બ્રાઉન કલર? ચીકુમાં. તો અહીં ચીકુમાં બ્રાઉન કલર, ચીકુ ખાધું હશે ને તમે? કેવો કલર હોય છે ચીકુમાં? બ્રાઉન કલર. ઓકે, હવે અહીંયા ગાડી એપલની ડાળીમાં પણ એકદમ તમે ઝીરો નંબરની બ્રશ લેજો બાળકો, તમને નહીં ફાવે તો પણ બહુ જ સાચવીને કલર કરજો. આ રીતે કલર ફિલઅપ કરી દેવાનું છે એમાં પણ. કે ફ્રેન્ડ્સ, તો અહીં આપણો કલર કરવાનું કામ ફિનિશ થાય છે અને આ સુકાઈ જાય છે ત્યારબાદ આપણે ક્રેયોન્સ કલર કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ કલરની અંદર આપણે થોડું કલર સુકાઈ ગયો હોય એવું લાગે છે, તો હવે આની અંદર આપણે થોડું ક્રેયોન્સ કલરથી ઇફેક્ટ આપી દઈએ. તો ચલો, આ પાઇનેપલ છે એની અંદર હું આ કેસરી અને બ્રાઉન બે કલરથી થોડું શેડ લઈશ. તો જે બ્રાઉન કલર છે તે કલર આપણે દરેકે દરેક એમાં આ રીતે વન સાઈડ કોર્નરમાં આ રીતે ઇફેક્ટ આપીશું. એટલે એક કોર્નર પકડવાનો તમારે અને એ જ કોર્નરમાં તમારે આ રીતે કરતા રહેવાનું છે. તો એકદમ રફલી તમારે કરવાનું છે, એમાં એક સરખી લાઈન જો એકદમ ડાર્ક ઘસીને કલર કરીને એ રીતે નથી કરવાનું, નહીં તો આપણે જે વોટર કલર કર્યો છે તે ખરાબ થઈ જશે. માટે થોડું રફલી હલકા હલકા હાથથી આપણે આ રીતે થોડો શેડ આ કોર્નરમાં જ આપીશું. આ રીતે અને કલર એકદમ જ્યાં સુધી બરાબર સુકાય નહીં ત્યાં સુધી તમારે આ રીતે ક્રેયોન્સ કલરની ઇફેક્ટ આપવાની નહીં. તો આ રીતે જો તમે બહુ જાડો કલર કર્યો હશે તો એને સુકાતા વાર લાગશે. અને બસ નોર્મલી કેસરી કલર.